હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? મજામાં જય છો બધાય, બધાયને તો જય માતાજી, જય સાહુંડમાં. તો પેલા લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં, નવા હોય તો જરૂર કરજો. તો ફરી એકવાર અમે નવો બ્લોક લઈને આવી રહ્યા છીએ. કા ભૂમિબેન વાસિયાની ચેનલમાં આપણો એક નવો પાછો બ્લોક આવે છે. આજ બ્લોક આવે છે, અરવિંદભાઈ ઘરે દીકરીનો જન્મ થયો છે, આજ 3 દિવસ થયા છે. તો આજ તો એને છઠ્ઠી કરવાની છે. તો આપણે ફઈ બનીને જવાનું છે. અને પહેલાં તો કેમ કે રસોઈ ને એવું બનાવવા જવું પડશે ને આપણે, તો હાલો ધીમે ધીમે આપણે પણ નીકળીએ. રસોઈ ને એવું બધું આપણે પણ બનાવીએ, રિવાજ હોય એ રિવાજ પ્રમાણે બધું બનાવવું પડશે. લાપસી ને એવું, ટેઠવા ને એવું બધું છઠ્ઠીના બનાવવા પડશે. તો હાલો આપણે પહેલાં તો જઈએ. તો આપણે તો જવા માટે નીકળી ગયા છીએ. હું ભૂમિ બેન હું મમ્મી દીકરી અટાણે તો જઈએ છીએ. તો તવિયું લીધું છે લપસી બનાવવા માટે. તો જો તવિયું લઈને બેન અમારે તો ભાઈ ગયા છે, ટબુક ટબુક જવો લઈ કે નહીં, પણ કેટલું લેવું પડે એને. તો અહીંયા બાજુમાં જ ઘર છે આપણે, અહીંયા રેખાબેનનું ને અરવિંદભાઈનું. તો ત્યાં જઈએ છીએ, હાલો ત્યાં જઈને પછી આપણે બધા સાથે મુલાકાત કરીએ ને આગળ વિડીયો બનાવીએ ત્યાં સુધી બની. તો આજ આપણે આવ્યા છીએ અરવિંદભાઈ ઘરે, છોકરીનો છઠ્ઠી કરવા તો ફઈ બની ને આવેલા છે. તો જો નામ પાડ્યું છે રિદ્ધિબેન. તો આજ સાંજે આ રિદ્ધિબેન ની છઠ્ઠી છે, બધા ભેગી જાજો. અને વિધિ ને બધું એવું બધું રીતિ રિવાજ બધું હોય એ બ્લોક વિડીયો અમારો કાલ બપોરે આવશે, તો જોવાનું ભૂલતા નહીં. અમારી રિદ્ધિબેન ની છઠ્ઠી છે, કા ભૂમિબેન? હા, તો આજમાં આપણે છઠ્ઠી ની રસમ પૂરી કરશું. તો આપણે છે ને હવે ભત્રીજીને આપણે છે ને પગે લગાડી લઈએ પહેલા. તો પગે કરીને આપણે દીવાય ઓલવી નાખ્યો છે, કેમ કે છઠ્ઠી નો દીવસ છે અને એના છોકરાને ન જોવા દેવે એટલે આપણે ઓલવી નાખ્યો. બીજી રસમ આપણે કઈ લીધી નહીં. તો જો આમાં લાપસી છે, પછી ટેઠવા છે ને બધું આપણે અહીંયા માતાજીને જવાયેલું છે. એ રસમ નહોતી લીધી કેમ કે નવરાશ નથી રહ્યો, અમે દોડા દોડીમાં છીએ એમ તારા ક્યારના. તો જો બેન ને પગે લગાવી લીધી છે ને હવે પંખો ચાલુ કરી દઈએ, ગરમી બહુ થાય છે. આપડે તારીભાઈ ને કીધું હાસો સાઈન લો કરી કે ખોટા તારીભાઈ રિદ્ધિબેન ને કાવ ટીલું કરી ગયા. હલો આપણે રીતિબેન ને ટીલું કરી દઈએ. મોડું થાય એવું કરાય